वलसाड तालुकाना बलेश्वर खाते आवेल जेडी रेस्टोरेंट में सगीरा साथे आवेला धवल अकबरी ने रूम नहीं आपवाना मुद्दे थयेली बोलाचाली बाद धवल अकबरी अने तेना सगीरतोए जेडी रेस्टोरेंट में तोड़फोड़ करी लूट करवाना चकचारित प्रकरण में पकड़ायेल आरोपीओना त्रण दिवसना रिमांड पूरा थता तेओने कोर्ट में रजू करवामां आव्या हता। ज्यां वधु रिमांडनी मांगणी करवामां आवता कोर्टे तेनो इनकार करता आरोपीओने जेलमां मोकली आपवामां आव्या हता। જ્યારે મુંબઈથી કાર સાથે પકડાયેલ એક આરોપીને એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। જેડી રેસ્ટોરન્ટના તોડફોડ પ્રકરણમાં એક આરોપી મુંબઈ કાર સાથે ઝડપાયો હતો, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જ્યારે અન્ય આરોપીના વધુ રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં આરોપી પક્ષે ચિરાગ દેસાઈએ દલીલો કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી નામંજૂર કરવામાં આવી હતી। ચિરાગ દેસાઈ એમાં આરોપીમાં હું એક અભિનવ રાજેન્દ્ર પટેલ, ચિંતન કાળુ હિરપરા, શિવેન્દ્ર અને મેહુલભાઈ તરફે, એટલે એક બે ત્રણ ચાર તરફે હું છે, ને બીજા મારા વિદ્વાન મિત્ર અજય મહેતા અને વિરલ મહેતા સુરતના છે, તે મારી સાથે છે। એ આરોપી કયા આરોપી તરફે છે તે કંઈ અત્યારે ખ્યાલ નથી। આપણે પહેલાં જ્યારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા પહેલાં જ્યારે એરેસ્ટ કરીને રજૂ કરવામાં આવેલા ત્યારે બધા આઠે આઠ આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ આપેલા કે મુદ્દામાલ જે કંઈ લૂંટમાં મુદ્દામાલ ગયેલો છે તે રિકવર કરવા સારું ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા। એમાં રિકવરી કોઈ જાતની કોઈ પણ જાતની રિકવરી ઇન્વેસ્ટિગેશન ઓફિસરે આ કોઈ આરોપી પાસે કરી નથી, તેને માટે એમણે ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે ફર્ધર રિમાન્ડ માટે જ્યારે ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થયા એટલે ફર્ધર રિમાન્ડ માટે પાછી નામદાર કોર્ટમાં અરજી કરી, એ અરજી એ બેઝ પર કરી કે રિકવરી કરવાનું બાકી છે, આરોપીની ઓળખપડની ઓળખપડ કરવાની બાકી છે। તો આરોપીની ઓળખપડ ત્રણ દિવસ જ્યારે રિમાન્ડ મળ્યા ત્યારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પાસે પૂરતો સમય હતો આઇડેન્ટિફિકેશન કોર્પોરેટ કરાવવાનો, એમણે કરાવી, એટલે એ એવું લાગતું છે કે ઇન્વેસ્ટિગેશન ઓફિસર ફર્ધર રિમાન્ડ માગીને પોતાની લેક્યુના ફિલઅપ કરવા માગે છે। ત્યાર પછી નામદાર કોર્ટે એ ગ્રાઉન્ડ ઉપર રિમાન્ડ રિજેક્ટ કર્યા બધા આરોપીના। ત્યાર પછી હવે આ જે ગુનાની ચલાવવાની સત્તા જે ખરી તે ઓનરેબલ સેશન્સ કોર્ટને છે, નામદાર લોઅર કોર્ટને છે નથી। એમાં 10 વર્ષને આજીવન કેદ સુધીની સજા છે એમાં, એટલે નામદાર સેશન્સ કોર્ટને ચલાવવાની સત્તા છે, એટલે હવે ડાયરેક્ટ બેલ એપ્લિકેશન લોઅર કોર્ટમાં દાખલ નહીં કરીને ડાયરેક્ટ સેશન્સ કોર્ટમાં હવેથી દાખલ કરવામાં બે દિવસમાં પ્રોસિજર કરવાનું છે।